નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશન બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેના ફોર્થ ચેપ્ટરનો આ થર્ડ પાર્ટ છે. આ બુકમાં કુલ 30 ચેપ્ટર છે. આ યુટ્યુબ ચેનલ મારફત આપણે બધા ચેપ્ટર કવર કરશું અને આખી બુકનું ક્વિક રિવિઝન કરશું. આ બુકની પહેલાં ખેતીવાડી અધિકારીની MCQ બુકના ચેપ્ટર વાઇઝ એગ્રીકલ્ચરના ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQના વિડીયોઝ અપલોડ કરી દીધા છે. એટલે થિયરી બાદ જે પણ વિદ્યાર્થીને MCQની પ્રેક્ટિસ કરવી હોય ગુજરાતીમાં, તો આ ચેનલનું પ્લેલિસ્ટ વિઝિટ કરી શકે. પ્લેલિસ્ટનું નામ છે ખેતી મદદનીશ. ચેપ્ટર 4ના પાર્ટ 1માં આપણે જોયું ધાન્ય વર્ગના પાકો, સેકન્ડ પાર્ટમાં આપણે જોયું કઠોળ વર્ગના પાકો, અને આ થર્ડ ચેપ્ટર છે, થર્ડ પાર્ટ છે, તેમાં આપણે જોઈશું તેલબિયા વર્ગના પાકો. ભારત એ વિશ્વમાં તેલબિયાનું સૌથી વધારે વાવેતર કરતો અને આયાત કરતો દેશ છે. કુલ વાવણી લાયક વિસ્તારના 13% વિસ્તારમાં તેલબિયા પાકોની ખેતી કરવામાં આવે છે. કુલ કૃષિ ઉત્પાદકોમાં તેલબિયા પાકો 10% હિસ્સો ધરાવે છે. ફર્સ્ટ ક્રોપ છે મગફળી, ગ્રાઉન્ડનટ. વૈજ્ઞાનિક નામ એરેચિસ હાઇપોજિયા. ઉત્પત્તિ સ્થાન દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ. ચણાનું ઉત્પત્તિ સ્થાન છે પશ્ચિમ એશિયા, તુર્કી. મગ અને અડદનું ભારત. બાજરી, જુવાર, તુવેર અને ચોળીનું છે આફ્રિકા. ગુવારનું છે ભારત અને પશ્ચિમ આફ્રિકા. મગફળીની વિશેષતા જોઈએ તો મગફળી તેલબિયા પાકોનો રાજા ગણાય છે. મગફળી વાવેતરમાં ભારત દેશ 40% વિસ્તાર અને 30% ઉત્પાદન સાથે દુનિયામાં પ્રથમ નંબરે છે. ભારત દેશમાં ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં પ્રથમ નંબરે અને વાવેતર વિસ્તારમાં બીજા નંબરે છે. ગુજરાત રાજ્યમાં મગફળીનું વાવેતર ચોમાસુ અને ઉનાળુ ઋતુ બંને ઋતુમાં થાય છે. મગફળીનું સૌથી વધુ વાવેતર છે એ જૂનાગઢ જિલ્લામાં, જ્યારે ઉત્પાદન છે એ રાજકોટ જિલ્લામાં થાય છે. મગફળીના ઉત્પાદનમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે, અને વાવેતરમાં ભારતનો પહેલો નંબર, ઉત્પાદનમાં ચીન પછી બીજો નંબર. જમીનની અનુકૂળતા જોઈએ તો મગફળીના પાકને 20-25 સેલ્સિયસ તાપમાન, 50-75 સેમી વરસાદ, કાળી કસવાળી ગોરાળું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ આવે છે. મગફળીની સુધારેલી જાતો, એમાં ચોમાસુ મગફળીની જાતોની વાત કરીએ તો GG2, GG5, GG7, TG26, TG37, એ GJG9 અને GJG32 આ ઉભળી જાત છે. બંચ ટાઈપ કે જે આ ઉભળી જાત એટલે સીધો છોડ હોય, ને વેલરી એટલે એ જમીનમાં વેલની જેમ, વેલાની જેમ આડી પડે છે. એટલે ઉભળી જાતમાં TG37 એ GJG9 અને GJG32નું વાવેતર ગુજરાત, સમગ્ર ગુજરાતમાં થાય છે. ત્યારબાદ અર્ધવેલડી જાતની વાત કરીએ તો GG20 અને GJG22 આ બંને અત્યારે કરંટમાં ખેડૂત વાવે છે. વેલડી જાતોની વાત કરીએ તો GAUG10, GG11, GG12, GG13, GJG17 એટલી જાત વેલડી જાત છે. ઉનાળે મગફળીની વાત કરીએ તો ઉભળીમાં GG2, GG4, 6, GJG31, GG26, TG37, TPG4, ICGS37 અને GJG32. એટલે આમાં GJG32, TG37 એનું વાવેતર ગુજરાતમાં થાય છે. બિયારણના દળની વાત કરીએ તો 100-120 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણનો દળ રાખવામાં આવે છે. ઘઉંની અંદર 120-125 કેજી પર હેક્ટર, ડાંગરની અંદર 25 કેજી પર હેક્ટર, બાજરીની અંદર 4 કેજી પર હેક્ટર, મકાઈની અંદર 20-25 કેજી પર હેક્ટર, જુવારની અંદર 10-12 કેજી પર હેક્ટર, ચણાની અંદર 60-80 કેજી પર હેક્ટર, તુવેરની અંદર 10-15 કેજી પર હેક્ટર, મગની અંદર 20 કેજી પર હેક્ટર, અડદની અંદર 15-20 કેજી પર હેક્ટર, ચોળીની અંદર 20 કેજી પર હેક્ટર, ગુવારની અંદર 15-20 કેજી પર હેક્ટર, મગફળીમાં 100-120 કેજી પર હેક્ટર. બીજની માવજતની વાત કરીએ તો ઇમિડાક્લોપીડ 17.8 SS 5 ml અથવા અરણીના પાનનો રસ 5 ml, એની સાથે લીંબોળીનું તેલ 20 ml, અથવા તો ક્વિનાલફોસ 25 ml, ક્વિનાલફોસ અથવા ક્લોરપાયરેફોસ 25 ml દવાનું 1 કિલો બીજ દીઠ પટ આપી 3-4 કલાક છાયામાં મૂકવું.
અને બીજજન્ય કે જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે થાઇરમ અને કેપ્ટનનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ પદ આપવો. વાવણીના સમયની વાત કરીએ તો મગફળી જૂનના પ્રથમ પખવાડિયામાં ચોમાસુ ઋતુમાં જૂનના પ્રથમ અઠવાડિયાથી એને વાવેતરની શરૂઆત થઈ જાય અને ઉનાળુ મગફળીનું વાવેતર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થાય છે. ઘઉંનું વાવેતર 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી એનું વાવેતર થાય. ડાંગરનું જે વાવેતર છે એ ઓરાણ હોય તો જૂન મહિનામાં અને રોપાણ હોય તો એનું ટ્રાન્સપ્લાન્ટિંગ જુલાઈ મહિનામાં થાય છે. મગનું વાવેતર જૂન મહિનામાં, પછી બાજરી, ગુવાર, મકાઈ, જુવાર અને અડદનું 15 જૂનથી 15 જુલાઈમાં એનું વાવેતર. ચણા બિનપિયત હોય તો 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર, જ્યારે પિયત હોય તો 1 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન એનું વાવેતર થાય છે. તુવેરનું ખરીફનું જૂન જુલાઈ અને રવિ હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એનું વાવેતર થાય અને ચોળીનું વાવેતર જૂન મહિનામાં થાય છે. ત્યારબાદ વાવણીનું અંતર, તો મગફળીની અંદર 30 થી 45 બાય 10 સેન્ટીમીટર વાવણીનું અંતર જાળવવામાં આવે છે. ઘઉંની અંદર ડિસ્ટન્સ છે 22.5, ડાંગરની અંદર 20 બાય 15, બાજરીની અંદર 45 અથવા 60, મકાઈની અંદર 60 બાય 20, જુવારની અંદર 45 બાય 15, ચણાની અંદર 30 બાય 10, તુવેરની અંદર 60 થી 90 બાય 30, મગનું ઉનાળું હોય તો 30 બાય 10, ચોમાસું હોય તો 45 બાય 10, ચોળીની અંદર 45 બાય 20, ગુવારની અંદર 45 બાય 20 અને મગફળીની અંદર 30 થી 45 બાય 10. ત્યારબાદ ખાતરનું વ્યવસ્થાપન, એનપીકેનો ડોઝ છે મગફળીની અંદર 12.5% નાઇટ્રોજન, 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ, એ રીતે નાઇટ્રોજનનો ડોઝ રાખવામાં આવે છે. પિયત વ્યવસ્થાપનમાં જરૂર મુજબ પિયત આપવી. કટોકટીની અવસ્થા કહી તો ફૂલ બેસવાની અવસ્થા અને સૂયા બેસવાની અવસ્થા હોય કે ડોડવાના વિકાસની અવસ્થાએ ખાસ મગફળીને પિયત આપવું. રોગોમાં ઉગુસૂકનો રોગ, થળનો કોહવારો, ટીકા, ગેરુ અને પાનના ટીકા, આટલા રોગ મગફળીમાં આવે છે. અને બીજા ક્રોપનો ફર્ટિલાઇઝર ડોઝ જોઈએ તો ઘઉંનો છે 120/60/60, ડાંગરની અંદર 100/60/60, બાજરીની અંદર 80/40, મકાઈની અંદર 120/60/60, જુવારની અંદર 100/50, ચણાની અંદર 20/40, તુવેરની અંદર 25/50, અડદ, મગ, ચોળી અને ગુવારની અંદર 20/40 ફર્ટિલાઇઝર ડોઝ એનપીકેનો જાળવવામાં આવે છે. ત્યારબાદ પાકવાના દિવસો જોઈએ તો ઘઉં છે એ 90 થી 95 દિવસમાં પાકી જાય, ડાંગર, બાજરી અને મકાઈ છે 80 થી 110 દિવસમાં પાકી જાય, જુવાર અને ચણા 100 થી 120 દિવસમાં પાકી જાય, તુવેર 150 થી 180 દિવસમાં પાકી જાય, મગ, અડદ, ચોળી છે 60 થી 70 દિવસ, ગુવાર છે 100 થી 110 દિવસ, મગફળી 100 થી 120 દિવસમાં પાકી જાય છે. મગફળીની અંદર મોલોમસી, થ્રિપ્સ, તરતળિયા, સફેદ ઘેણ, લીલી ઈયળ એટલે હેલિયોથિસ, લશ્કરી ઈયર એટલે પ્રોડેનિયા, ડોડવા કોડી ખાનાર ઈયર અને ઉંદર, આટલી જીવાત કે કીટકો આવે છે. નિંદામણની વાત કરીએ તો એક્ઝીફ્લોરફેન 0.24 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા પેન્ડીમિથેલિન 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર 500 લિટર પાણીમાં ઉગાડીને વાવ્યા બાદ 24 થી 36 કલાકમાં છાંટવી અને 1 મહિના બાદ 1 આંતરખેડ અને 1 નિંદામણ કરવું. પાકવાના દિવસો મગફળીના છે 100 થી 120 દિવસ. ઉત્પાદનની વાત કરીએ તો મગફળીની અંદર 1500 થી 2200 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આવે છે, એટલે 1.5 થી 2.2 ટન પ્રતિ હેક્ટર. સંશોધન કેન્દ્ર, તો મગફળીનું સંશોધન કેન્દ્ર છે નેશનલ લેવલનું જૂનાગઢની અંદર આવેલ છે. એના સિવાય પિયત ઘઉંનું વિજાપુર, બિનપિયત ઘઉંનું અણનેજ, મકાઈનું ગોધરા, ડાંગરનું નવાગામ, બાજરીનું જામનગર, જુવારનું સુરત, ગોણ જુવારનું તાપી, ચણાનું જૂનાગઢ, તુવેર, મગ, અડદ, ચોરી, દિવેલા અને રાયનું SDAUમાં સરદાર કૃષિનગર દાંતીવાડામાં આવેલ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્રોપ છે દિવેલા કેસ્ટર, સાયન્ટિફિક નેમ છે રિસિનસ ક્યુમુનિસ, ઉત્પત્તિ સ્થાન છે ઇથોપિયા. વિશેષતાઓ જોઈએ તો દેશમાં અખાદ્ય તેલ બિયાના પાકમાં દિવેલાનું સ્થાન પ્રથમ નંબરે છે. દિવેલાના ચિકાસ ગુણના લીધે એન્જિન ઊંધણમાં, રંગરસાયણ બનાવવામાં અને વૈવિધ ઔદ્યોગિક બનાવટો જેવી કે પ્લાસ્ટિક, સાબુ, છાપકામની શાહી, મીણ, રબર, હાર્ડ પ્લાસ્ટિક સીટો, કોસ્મેટિક દવામાં એનો ઉપયોગ થાય છે. દિવેલાની વૈશ્વિક ઉત્પાદનમાં ભારતની ભાગીદારી છે 83% છે, જ્યારે વાવેતરમાં 66% છે. દિવેલાના ઉત્પાદન અને તેલની નિકાસમાં ભારત આજે પ્રથમ સ્થાને છે.
દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન મહેસાણા જિલ્લામાં, સૌથી વધુ વાવેતર કચ્છ જિલ્લામાં થાય છે. દિવેલાને ફળદ્રુપ સારા નિતારવાળી મધ્યમકારી ગોરાળું અને રેતાળ જમીન જે છે એ જમીન માફક આવે છે. વેરાયટીની વાત કરીએ તો હાલમાં જીસીએચ 2 જીસીએચ 4 આ બે પિયત અને બિન પિયત બેયમાં ચાલે છે, અને એના સિવાય જીસીએચ 7 જીસીએચ 8 અને જીસીએચ 9 આ ત્રણ વેરાયટી પિયતની વેરાયટી છે, અને જીસીએચ 8 અને જીસીએચ 9 એ નવી વેરાયટી છે. એટલે હાલ એમાં સબસિડી પણ ગવર્મેન્ટ આપે છે. 2 કિલોના એના ભાવ છે 660 રૂપિયા, પૂરો ભાવ 100 રૂપિયા એમાં સબસિડી હોય, અને 150માં 2 કિલો ખેડૂતને મળે. એટલે વેરાયટીની વાત જોઈએ તો GAUC 1, GC 2, GC 3, GAUS 1, GCH 2, GCH 4, GCH 5, GCH 6 અને GCH 7. એમાં GCH 2, 4 અને 7 અત્યારે પણ ચાલે છે. GCH 2 1984માં સંશોધિત થયેલ છે. ઉત્પાદન 1747 kg પર હેક્ટર. પેરેન્ટ છે VP 1 GI 35, એનું લીલું લાલ છાંટવાળું થળ ત્રિછારીય કાંટાવાળા ગાંગડા અને મૂળના કોહવારા સામે પ્રતિકારક હોય છે. GCH 4 છે 1986માં એનું સંશોધન થયું છે. એનું ઉત્પાદન છે 1985 kg પર હેક્ટર. VP 1 અને 48 એક છે એની પેરેન્ટ છે. VP 1 માદા તરીકે અને 48 એક છે એ મેલ તરીકેનો ઉપયોગ થયો. એનું લાળ થળ ત્રિછારીય મધ્યમ કાંટાવાળા ગાગરા અને સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે. GCH 7નું સંશોધિત વર્ષે 2006 3 ટન જેટલું ઉત્પાદન આવે. SKP 84 × SKI 215 એના પેરેન્ટ છે. લાલથળ ત્રિછારીય મધ્યમ કાંટાવાળા ગાંગડા, ગાંઠો પર નેક્ટરી, સુકારા અને કૃમિ સામે પ્રતિકારક શક્તિ, મોંના કોહવારા સામે ટકી રહેવાની શક્તિ ધરાવે છે એ GCH 7માં. પણ GCH 7માં અત્યારે હાલ વાવીએ ત્યારે એમાં ભમરી આવી જાય છે, એટલે મેલ આવી જાય છે જો ટેમ્પરેચર વધી જાય તો. એટલે વધારે પ્રિફર 2 અને 4 નંબર કરે છે. આપણે બધા ક્રોપમાં દિવેલાની સાથે કમ્પેર કરીએ સોઇલની, તો ઘઉંની અંદર મધ્યમ કાળીથી કાળી જમીન અથવા તો ગોરાળું રેતાળ અને કાપવાળી જમીન માફક આવે. ડાંગરની અંદર ક્યારાની કાળી જમીન, બાજરીની અંદર ગોરાળું બેસર કાપવાળી, જુવાર અને મકાઈમાં ગોરાળું બેસર મધ્યમ કાળી, ચણાની અંદર મધ્યમ કાળીથી કાપવાળી જમીન, તુવેરની અંદર ગોરાળું નિતારવાળી કાળી જમીન, મગની અંદર ગોરાળું અને નિતારવાળી, ચોળી અને અડદની અંદર ગોરાળું અને મધ્યમ કાળી, ગુવાની અંદર રેતાળ અને ગોરાળું, મગફળીની અંદર કાળી કસવાળી, ગોરાળું અને લાવાની જમીન અને દિવેલાની અંદર મધ્યમ કાળી, ગોરાળું અને રેતાળ જમીન માફક આવે છે. ત્યારબાદ આપણે સીડ રેટ, દિવેલાનો સીડ રેટ છે બિન પિયત હોય તો 8 થી 10 કિલો પ્રતિ હેક્ટર, અને પિયત વિસ્તારમાં વાવવાનું હોય તો 5 થી 7 kg પર હેક્ટર એનો બિયારણનો દર રાખવામાં આવે છે. ઘઉંનો છે 120 થી 125 kg પર હેક્ટર. ડાંગરનો છે રોપાણ હોય તો 25 kg પર હેક્ટર, ઓરાણ હોય તો 30 kg પર હેક્ટર, બાજરી 4 kg પર હેક્ટર, જુવાર 10 થી 12 kg પર હેક્ટર, ચણાનું છે 60 થી 80 kg પર હેક્ટર, તુવેરનું 10 થી 15 kg પર હેક્ટર, મગનું 20 kg પર હેક્ટર, અડદનું 15 થી 20 kg પર હેક્ટર, ચોળીનું 20 kg પર હેક્ટર, ગુવારનું 15 થી 20 kg પર હેક્ટર, મગફળીનું 100 થી 120 kg પર હેક્ટર, દિવેલાનું પિયત હોય તો 8 kg પર હેક્ટર, બિન પિયત હોય તો 5 થી 7 kg પર હેક્ટર. બીજ માવજતની વાત કરીએ તો જમીનજન્ય બીજજન્ય રોગના નિયંત્રણ માટે કાર્બન ડેઝાઇમ 1 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ, થાઇરન અને કેપ્ટાન 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજને પટ આપો. વાવણીનો સમય તો પિયત જ્યારે આપણે વાવીએ દિવેલા તો 15 ઓગસ્ટ પછી વાવણી કરવાથી ઘોડિયા ઈયળ તથા ઢોડવા કોરી ખાનાર ઈયળના ઉપદ્રવથી બચાવી શકાય છે. વાવણીનું અંતર તો બિન પિયત હોય તો 90/60, પિયત હોય તો 120/75 cm વાવણીનું અંતર જાળવવામાં આવે છે. ઘઉંની અંદર 22.5, ડાંગરની અંદર 20/15 અને જો ઓરાણ હોય તો 30 cm, પછી બાજરીની અંદર 45 અથવા 60 cm, મકાઈની અંદર 60/20 cm, જુવારની અંદર 45/15 cm, ચણાની અંદર 30/10 cm, ચોળીની અંદર 45/20, ગુવારની અંદર 45/20 cm, મગફળીની અંદર 30 થી 45/10 cm, દિવેલા હોય તો બિન પિયત હોય તો 90/60 cm અને પિયત હોય તો 120/75 cm
અને રાઈ હોય તો 45-60x15 cm. ખાતરનું વ્યવસ્થાપનમાં એનપી અને ગંધક, નાઇટ્રોજન ફોસ્ફરસ ને ગંધકની વાત કરીએ તો નાઇટ્રોજન 180 કિલોગ્રામ, 37.5 ફોસ્ફરસ અને 20 કિલો ગંધક આપવામાં આવે છે. પિયત વ્યવસ્થાપનમાં 6-8 પિયતની જરૂર પડે બિન પિયત વિસ્તારમાં. સુકારો વિલ્ટ, મોહનો કોવર એટલે રૂટ રોટ અને પાનના ટપકાનો રોગ મુખ્યત્વે દિવેલામાં આવે છે. જીવાતમાં હોળિયા ઈયર એટલે સેમી લુપર, દિવેલાના ડોડવા પૂરી નાની ઈયર એટલે કેપ્સ્યુલ બોરર, પાન ખાનાર ઈયર પ્રોડનિયા, તળતળિયા એટલે લીફ ઉપર, થ્રીપ્સ સફેદ માખી ને રાતી કથરી, એટલી જીવાત અને કીટકો દિવેલાના પાકમાં આવે છે. નિંદામણ, મજૂરોની અછત હોય ત્યારે નિંદામણ નાશક દવા પેન્ડીમિથેલિન 0.9 કિલોગ્રામ પ્રતિ હેક્ટર 600 લિટર પાણીમાં ઉગાડીને વાવણી બાદ ઉગતા પહેલાં એનો છંટકાવ કરવો. પાકવાના સમયની વાત કરીએ તો દિવેલા છે 160-210 દિવસમાં પાકી જાય છે અને ઉત્પાદનમાં 2.5-4 ટન જેટલું એનું ઉત્પાદન આવે છે, એટલે 2500-4000 કેજી પર હેક્ટર. ઘઉંનું જોઈએ તો 4.5 ટન પર હેક્ટર, 4-5 ટન પર હેક્ટર પિયતમાં, અને બિન પિયત હોય તો 1.5 ટન પ્રતિ હેક્ટર. ડાંગર ઓરાણ હોય તો 1.5 ટન પર હેક્ટર, ડાંગર રોપાણ હોય તો 4-5 ટન પર હેક્ટર, બાજરી હોય તો 2 ટન પર હેક્ટર, મકાઈમાં 3-4 ટન પર હેક્ટર, જુવારની અંદર 4-5 ટન પર હેક્ટર, ચણાની અંદર 2.5 ટન પર હેક્ટર, પછી તુવેરની અંદર 2 ટન પર હેક્ટર, મકાઈની અંદર 1.5 ટન પર હેક્ટર, અડદની અંદર 1-2 ટન પર હેક્ટર, ગુવાર અને ચોળીમાં 1.4-1.5 ટન પર હેક્ટર, મગફળીની અંદર 1.5-2.2 ટન પર હેક્ટર, દિવેલાની અંદર 2.5-4 ટન પર હેક્ટર, રાઈની અંદર 1.5-2.5 ટન પર હેક્ટર. આનું સંશોધન કેન્દ્ર આવ્યું છે દિવેલા અને રાઈ સંશોધન કેન્દ્ર, એસટીયુ, સરદાર કૃષિનગર, દાંતીવાડા. એના પછી નેક્સ્ટ ક્રોપ છે રાઈ. તો રાઈનું વૈજ્ઞાનિક નામ છે બ્રાસિકા જુન્સિયા અને ઉત્પત્તિ સ્થાન ભારતીય ઉપમહાદ્વીપ. વિશેષતાઓ, ખાદ્ય તેલની દ્રષ્ટિએ અન્ય બધા જ તેલ કરતાં રાઈના તેલમાં સંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ ઓછું હોય છે, તેમજ મોનો અસંતુષ્ટ ફેટી એસિડનું પ્રમાણ ઘણું સારું હોય છે. એટલે રાઈના તેલનો ઉપયોગ કરવાથી શરદી, ઉધરસ, સાંધીવા જેવા રોગોમાં ઘણો ફાયદો થાય છે. જમીનની અનુકૂળતામાં સારી નિતારવાળી, રેતાળ, ગોરાળું અને મધ્યમ કાળી જમીન એને માફક આવે છે. મસ્ટાર્ડની અંદર બિયારણનો દર 3-3.5 કિલો પ્રતિ હેક્ટર જાળવવામાં આવે છે. સુધારેલી જાતોમાં છે વરુણા, ગુજરાત રાઈ 1, ગુજરાત રાઈ 2, ગુજરાત રાઈ 3, ગુજરાત દાંતીવાડા રાઈ 4, ગુજરાત દાંતીવાડા રાઈ 5 અને ગુજરાત સરસવ 1. ગુજરાત દાંતીવાડા રાઈ છે ભૂકીછારો રોગ સામે ટકાઉ છે. બીજની માવજતમાં બીજજન્ય અને જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે થાયરમ અને કેપ્ટાનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ દીઠ પટ આપવો. વાવણીનો સમય છે ઓક્ટોબર માસ મસ્ટાર્ડ માટે. ઘઉંનો છે 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર. ડાંગરનું રોપાણ જુલાઈમાં થાય. મગચોળીનું જૂનમાં. બાજરી, મકાઈ, જુવાર અને અડદનું છે 15 જૂનથી 15 જુલાઈ. તુવેરનું ખરીફ હોય તો જૂન જુલાઈ, રવિ હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબર. વાવણીનું અંતર છે 45-60x15 cm જાળવવામાં આવે છે. એનપીકેમાં મસ્ટાર્ડની અંદર 50-50 રેશિયો, 50% નાઇટ્રોજન, 50 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ. ઘઉંની અંદર 120-60-60, ડાંગરની અંદર 100-60-60, બાજરીની અંદર 80-40, મકાઈની અંદર 120-60, જુવારની અંદર 100-50, તુવેરની અંદર 25-50, રાઈની અંદર 50-50, દિવેલાની અંદર 180-37.5 અને ગંધક છે 20 કિલો. મગફળી છે 12.5-25, ચણા, અડદ, મગ, ચોળી અને ગુવારમાં 20-40. ભૂકીચારો એટલે છાસિયા અને સફેદ ગેરું મસ્ટાર્ડમાં આવે છે. જીવાતની અંદર મોલોમસી એટલે એફિડ, રાઈની માખી, રંગીન ચૂસિયા, લીલીયર અને મોલોમસી આવે છે. પાકવાના સમયની વાત કરીએ તો 105-120 દિવસમાં પાકી જાય. ઉત્પાદન 1-2.5 ટન પ્રતિ હેક્ટર. અને આનું સંશોધન કેન્દ્ર છે દિવેલા અને રાઈ સંશોધન કેન્દ્ર, એસડીએયુ, દાંતીવાડા. ત્યારબાદ અન્ય તેલબીયા પાકોની વાત કરીએ તો એમાં છે સૂર્યમુખી. તો સૂર્યમુખીનું અંગ્રેજી નામ છે સનફ્લાવર, વૈજ્ઞાનિક નામ છે હેલિયન્થસ એનસ. વિશિષ્ટતાઓ, સૂર્યમુખીના તેલમાં વિટામિન ઈ અને ઓમેગા 6 હાજર હોય છે અને આ તેલ કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. સુધારેલી જાતોમાં સૂર્યમુખી ઈસી
68414 અને ગુજરાત સૂર્યમુખી 1 અને મોડર્ન એની સુધારેલી જાતો છે. વાવણીનો સમય છે જૂન જુલાઈ. બિયારણનો દર છે 10-12 કેજી પર હેક્ટર. વાવણીનું અંતર 60x20. રાસાયણિક ખાતરનો ડોઝ છે 60x60 અને પાકવાના દિવસો છે 75-95 દે. ઉત્પાદન છે 1-2 ટન જેટલું ઉત્પાદન આવે છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્રોપ સોયાબીન. સોયાબીન ગ્લાયસિન મેક્સ બોટાનિકલ નેમ છે. વિશિષ્ટતાઓમાં કઠોળ પાકોમાં સૌથી વધુ 40% જેટલું પ્રોટીન હોય છે. આ પાકને વેજીટેબલ મીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુધારેલી જાતોમાં ગુજરાત સોયાબીન 1, ગુજરાત સોયાબીન 2. એની સાથે સાથે સોયાબીનમાં અત્યારે જે ખેડૂતોમાં વાવેતર કરે છે એ GS 335 વાવેતર થાય છે. KDS 992 જાત અને NRC 127 જાતનું સમગ્ર ગુજરાતમાં વાવેતર થાય છે. વાવણીનો સમય છે જૂન જુલાઈ. બિયારણનો દર 60 કેજી પર હેક્ટર. વાવણીનું અંતર છે 45x5 સેન્ટીમીટર. રાસાયણિક ખાતરનો દોષ છે 30-60. પાકવાના દિવસો છે 90-105 દિવસ. ઉત્પાદન છે 1600-1700 એટલે 1.6-1.7 કેજી 1.7 ટન પર હેક્ટર. એના પછી નેક્સ્ટ ક્રોપ છે તલ. ઇંગ્લિશમાં સિસેમમ કહેવાય. પછી બોટાનિકલી સિસેમમ ઇન્ડિકમ. વિશિષ્ટતામાં તલના તેલનો ઉપયોગ ચામડીના રોગોને મટાડવા તથા માલિશ કરવામાં થાય છે. સુધારેલી જાતોમાં પૂર્વા 1, ગુજરાત તલ 1, ગુજરાત તલ 2, ગુજરાત તલ 10. અને અત્યારે જાતોમાં વાત કરીએ તો ગુજરાત તલ 2 નંબર, ગુજરાત તલ 4 નંબર, ગુજરાત તલ 5 નંબર અને ગુજરાત તલ 6 નંબરનું વાવેતર સમગ્ર ગુજરાતમાં થાય છે. વાવણીનો સમય જૂન જુલાઈ. ઉનાળું હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી. ત્યારબાદ બિયારણનો દર 2.5-3 કેજી પર હેક્ટર. વાવણીનું અંતર છે 45-60x15. રાસાયણિક ખાતરનો ડોઝ 25-25. પાકવાના દિવસો 90-120 દિવસ. ઉત્પાદન 500-800 કેજી પર હેક્ટર. આ થઈ ગયું તેલબિયા વગના પાકો. નેક્સ્ટમાં આપણે જોઈશું રોકડિયા પાકો, જેમાં કપાસ, શેરડી અને તમાકુ. થેન્ક યુ.